ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન ચાલો આપણે આજે ફરી મળીએ છીએ ધોરણ બે ગુજરાતીના પિરિયડમાં ગુજરાતીમાં આપણે આગળના પિરિયડમાં પાઠ ત્રણ આટલા બધા રમકડા આપણે રમકડા વિશે જ ભણીએ છીએ અત્યારે એમાં પાના નંબર બત્રીસ સુધી જોઈ ગયા હતા તમને જે લેશન આપ્યું હતું એ તમે ચોપડીમાં સારા અક્ષરે લખી કાઢ્યું હશે ચાલો ફરી આપણે બત્રીસ નંબરના પાના પર એક ગીત આપેલું છે ત્યાંથી શરૂ કરીએ છીએ રંગબેરંગી રમકડા રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે ચાલો રમકડાની ગાડી આવી છે હા શું લઈ આવી હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી હાથી ઘોડા ઊંટ ચકલી પોપટ અને મેના રમકડાની ગાડી છે એટલે એમાં તો ઘણા બધા રમકડા હોય ચાલો આગળ જુઓ પાના નંબર

નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે પીપોડા પિસ્તોલ લાવી નાનો એવો ઢોલ લાવી ફરતું ચકડોળ લાવી બહેન માટે ઢોલ લાવી નાની મોટી ઓ ને વિસલ લાવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે ચાલો સરસ મજાનું આપણે રમકડાનું એક ગીત જોયું જેમાં રમકડાની ગાડી આવી અને ઘણી બધી વસ્તુઓ લાવી છે ચાલો એની નીચે જુઓ પ્રશ્નો આપેલા છે તમારા દાદા દાદીને પૂછો તેઓ કયા કયા રમકડાથી રમતા હતા તમારા મમ્મી પપ્પાને પૂછો તેઓ કયા કયા રમકડાથી રમતા હતા તમે કોઈ રમકડું જાતે બનાવ્યું છે શું બનાવ્યું કેવી રીતે તેના વિશે કહો એટલે આ પ્રશ્નોના જવાબ માત્ર તમારે મોઢે આપતા શીખવાના છે લખવાના નથી ચલો એના પછી જુઓ ગીતમાંથી લખો જેમાં ટ આવતો હોય તેવા શબ્દો તો મોટી હવે એવા ગીતની અંદર કેટલા બધા શબ્દો છે જેની અંદર ટ આવે તમારે કોઈ પણ ત્રણ શબ્દ લખવાના છે તો મોટા પછી ઊંટ પોપટ બેટ મોટર બરાબર છે આટલા શબ્દો એમાં ટ આવે છે તો તે શબ્દો તમારે એમાંથી જોઈને અહીંયા લખવાના છે ચાલો એના પછી જુઓ પાના નંબર ચોત્રીસ જેમાં ડ આવતો હોય તેવા શબ્દો દાખલા તરીકે રમકડા તો એવા કયા શબ્દો છે કે જેની અંદર ડ આવે છે ગાડી ઘોડા દડા પછી એના પછી છે જેમાં વ આવતો હોય તેવા શબ્દો તો આવી તો લાવી વાંદરા વિમાન એ શબ્દો છે તમારે કવિતામાંથી એટલે કે ગીતમાંથી શોધીને અહીંયા લખવાના છે ચાલો એના પછી જુઓ નીચેના શબ્દોમાં ક્ષ પર ગોળ કરો ચાલો એકમાં તમને બતાવું આવી રીતે જેટલા ક્ષ દેખાય તે બધાને ગોળ કરવાના આવી રીતે બરાબર તો હવે તમને આવડશે આ બધામાંથી તમારે જેટલા ક્ષ હોય તે બધાની ઉપર ગોળ કરવાનું છે અહીંયા જુઓ નીચેના શબ્દોમાંથી શ્ર ની નીચે લીટી દોરો અને શું કહેવાય શ્ર માત્ર શ્ર ઉપર જ શ્ર નીચે આપણે લીટી કરવાની છે ચાલો તો અહીંયા આપણે લીટી કરીશું આ રીતે જ્યાં શ્ર દેખાય ત્યાં માત્ર શ્ર ની નીચે લીટી કરીશું આવી રીતે બધા જ શબ્દોમાંથી શ્ર શોધીને તમારે લીટી કરવાની છે એના પછી જુઓ ગમતું નામ પસંદ કરો અને રમો અહીંયા શબ્દો આપ્યા છે જે શબ્દો તમારે વાંચતા શીખવાના છે ચાલો રૂપેશ શ્રવણ શ્રુતિ રૂપા ઋતુ ઋચા જયશ્રી શ્રીદેવી ક્ષિતિ અક્ષય શ્રીરામ ઋષિ અક્ષર હવે કોઈ એક નામ પસંદ કરો અને તમારા શિક્ષક રમત રમાડશે એ રમત તમે રમો અહીંયા જે છે એ રમત તમે રમી શકો છો તમારી જાતે પણ તમે રમો બરાબર છે તો ચાલો આગળ જુઓ પાના નંબર પાંત્રીસ ઉપર કેવી રીતે રમત રમવાની તે સૂચના અહીંયા આપેલી છે એ પ્રમાણે તમે જાતે રમત રમો હવે જુઓ આ રીતે લખો જુઓ અહીંયા લખેલું છે અને ક્ષ ક્ષત્રિયનો ક્ષ અહીંયા ટપકાવાળા છે તેની પર તમારે પેન્સિલ ફેરવવાની છે અને જેવી રીતે લખેલું છે તે જ રીતે તમારે પણ નીચેના ખાનામાં લખવાનું છે અને કહેવાય શ્ર આ ક્ષ ક્ષત્રિયોનો શ અને આ શ્ર બરાબર આશ્રમ એને શ્ર કહેવાય તો આ રીતે તમારે પણ અહીંયા અક્ષરો લખવાના છે તો બાળકો આજે આપણે પાના નંબર તેત્રીસથી પાંત્રીસ સુધી જોઈ ગયા છીએ તો પાના નંબર તેત્રીસ ઉપર તમારે ટ આવતો હોય તેવા શબ્દો લખવાના હતા પાના નંબર ચોત્રીસ ઉપર પણ તમારે ડ આવતો હોય વ આવતો હોય તેવા શબ્દો ત્યારબાદ ક્ષ ઉપર ગોળ કરવાનો શ્રની નીચે લીટી દોરવાની છે અને પાના નંબર પાંત્રીસ ઉપર ક્ષ અને શ્ર લખવાના છે જે સારા અક્ષરે લખવા